गुजरात ऊर्जा कर्मचारी हित रक्षक समिति ना नेजा हेठर ईडर यूजीवीसीएल ना कर्मचारी विविध मांगणियों ने लई सूत्रोच्चार कर्या। गुजरात ऊर्जा कर्मचारी हितरक्षक समिति द्वारा यूजीवीसीएल ना कर्मचारियों विविध मांगणियों ने लेने गुजरात ऊर्जा विकास निगम लिमिटेड અને તેની સંલગ્ન કંપનીના ટેકનિકલ કર્મચારીઓ માટેની વર્ષોથી વણુકેલ માંગણીઓ બાબતે જીયુજીવીસીએલ કચેરીને વારંવાર વિનંતીથી રજૂઆતો બાબતે મુખ્યમંત્રી કાર્યાલયમાંથી યોગ્ય કરવા સૂચના આપેલ હોવા છતાં આજ દિન સુધી કોઈ ન્યાયિક નિરાકરણ આવેલ નથી અને કોઈ પ્રત્યુત્તર આપવામાં પણ આવેલ નથી, જેના લીધે ટેકનિકલ કર્મચારીઓમાં રોષ ઉદ્ભવતા ટેકનિકલ કર્મચારીઓ દ્વારા ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડના તારીખ 1/9/2022ના રોજ આપવામાં આવેલ આંદોલનની નોટિસનું નિરાકરણ ન આવતા તારીખ 26/9/2022થી ગાંધી ચિંત્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડી છે, જેમાં ઈડર યુજીવીસીએલના ટેકનિકલ કર્મચારીઓ દ્વારા ઓફિસ સમય પહેલાં દરેક ઓફિસે સબસ્ટેશન વીજ મથકે મૌન વ્રત ધારણ કરી શહીદ થયેલ વીજ સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। તારીખ 27/9/2022થી તારીખ 29/9/2022 સુધી ઓફિસ સમય પહેલાં દરેક કર્મચારીઓએ પોતાની માંગણી મુદ્દે સૂત્રોચ્ચાર કરી કાળીપટ્ટી ધારણ કરી ફરજ બજાવી હતી અને આગામી તારીખ 3/10/2022થી 8/10/2022 સુધી વર્ક ટુ રૂલ મુજબ કામ કરવાનું નક્કી કરેલ છે, તેમજ 10/10/2022 દરેક કર્મચારીઓએ ઓફિસ સમય પહેલાં પોતાની ઓફિસે સબસ્ટેશન વીજ મથકે લાવેલ સૂત્રોચ્ચાર સાથે ધરણા પ્રદર્શન કરવામાં આવનાર છે। તારીખ 17/9/2022ના રોજ માસ સીએલ પર ઉતરી વડોદરા ખાતે મહારેલીનું આયોજન કરવામાં આવનાર છે અને આંદોલનાત્મક કાર્યક્રમોને લીધે કોઈ પણ પ્રકારની ઔદ્યોગિક અશાંતિ સર્જાય કે જે કોઈ પરિસ્થિતિ ઉદ્ભવે તેની સંપૂર્ણ જવાબદારી સરકાર અને મેનેજમેન્ટની રહેશે તેવી ગુજરાત ઊર્જા વિકાસ નિગમ કચેરી વડોદરાને જાણ કરાઈ છે। રાજેશ ચાવડા, જેડેશ ટીવી, ઈડર।